नमस्कार, सिटी न्यूज में आपनु स्वागत छे। सर्वप्रथम जोईशुं मुख्य समाचार। रोशनी प्रोजेक्ट अंतर्गत अनोखी सीएसआर पहल, सुजनी रेवा सेंटर नु रिबिन कापीने उद्घाटन करता धारासभ्य रमेशभाई मिस्त्री। लुप्त थई रहेल सुजनी अद्भुत अने बेनमून हस्तकड़ा उत्पादन नु वणाटकाम सीखवानी अनोखी सीएसआर पहल। धोरण 10 અને 12 ની પરીક્ષાનો થનાર પ્રારંભ, આજે વિદ્યાર્થીઓએ બેઠક નંબર અને ક્લાસ જોયો, મહાનુભાવોએ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી। અંકલેશ્વરના બીઆરસી ભવનનો 3.37 લાખ રૂપિયાનો વેરો બાકી રહેતા પાલિકાએ કચેરી સીલ કરી। એક તબક્કે વેરો નહીં ભરવાનો પરિપત્રની વાત કરતા કોઓર્ડિનેટરની ગુલાટ, લેખિત પહેધરી આપતા સરકારી કામકાજ માટે કચેરી સીલ કામ ચલાવ ખોલ્યું। झगड़िया जीआईडीसी में टैंकर माथी केमिकल चोरी करता त्रण इसमो झड़पाया। झगड़िया जीआईडीसी पुलिस ना पेट्रोलिंग दरमियान केमिकल चोरी झड़पाई, पुलिस 58 लाख उपरांत नो मुद्दामाल कब्जे कर्यो। अंकलेश्वर में अंबाजी मंदिर ना प्रसाद ना विवाद ने लईने विश्व हिंदू परिषद अने बजरंग दल मैदाने आव्या। मंदिर खाते कार्यकरोए आरती कर्या बाद मोहन थाळ धरावी वितरण कर्युं। जिला वहीवटी तंत्र द्वारा अभिलाषी तालीमार्थियों ने गुणात्मक तालीम थकी लुप्त थई रहेल सुजनी अद्भुत अने बेनमून हस्तकला उत्पादन वणाटकाम सीखवानी अने स्वायत्त बनवानी अनोखी सीएसआर पहेलनो शुभारंभ धारासभ्य रमेशभाई मिस्त्रीना हाथे करायो हतो। આ પ્રસંગે તેમણે સુજની રેવા સેન્ટરનું રિબિન કાપીને ખુલ્લું મૂક્યું હતું। આ પ્રસંગે ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીએ પ્રાસંગિક પ્રવચન આપતા જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના લોકલ ફોર વોકલના આહવાનને ચરિતાર્થ કરતી પહેલ સ્વરૂપે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા લુપ્ત થવાને આરે આવેલ સુજની ઉત્પાદન કળા તથા તે સાથે સંલગ્ન કલાકારોના જીવનને અંધકારમાંથી ઉજાસ તરફ લાવવા માટેની રોશની પ્રોજેક્ટ પહેલને ગણાવી હતી। આ ઉપરાંત તેમણે ઉમેરતા કહ્યું હતું કે આપણા દેશને જ્યારે G20નું પ્રતિનિધિત્વ સમગ્ર વર્ષ માટે મળ્યું છે ત્યારે એક જિલ્લા એક પ્રોડક્ટની પસંદગીમાં ભરૂચ જિલ્લામાંથી સુજનીને પ્રતિનિધિત્વ મળ્યું છે ત્યારે તેને પુનર્જીવિત કરવાના આ પ્રોજેક્ટ માટે તેમણે જિલ્લા વહીવટીતંત્રને અભિનંદન પાઠવ્યા હતા। આ પ્રસંગે જિલ્લા સમાહર્તા તુષાર સુમેરાએ જણાવ્યું હતું કે ઐતિહાસિક જગ્યા કે જેમાં પોર્ટ એક સમયમાં અસ્તિત્વ ધરાવતું હતું ત્યાંથી જ રોશની પ્રોજેક્ટનો શુભારંભ થતાં પ્રસન્નતા વ્યક્ત કરી હતી। તેમણે વધુમાં જણાવ્યું હતું કે જિલ્લામાં દરેક નાગરિકના સપનાને પૂર્ણ કરવા માટે માધ્યમ બનશે જેના વડે અદ્ભુત અને બેનમૂન એવી સુજનીને સમગ્ર વિશ્વમાં પહોંચાડવાની નેમ વ્યક્ત કરી હતી। વધુમાં તેમણે જણાવ્યું હતું કે આ પ્રસંગે સુજનીવાલા પરિવારને આ ભગીરથ કાર્યમાં માતબર યોગદાન આપવા બદલ અભિનંદન આપતા જણાવ્યું હતું કે જે લોકો પોતાના વારસાને કદર કરતા નથી તેઓ ભવિષ્યમાં કંઈ કરી શકતા નથી। તે સંદર્ભે સુજનીવાલા પરિવારે આ કળાના મૂળ સાથે સંલગ્ન રહીને કળાને જીવંત રાખવા માટે ખૂબ જ જહેમત ઉઠાવી રહ્યા છે। આ પ્રોજેક્ટ થકી આ મૂળને હવે આગામી 3-4 વર્ષમાં જ વટવૃક્ષ બનીને ખીલી ઉઠવાનું છે, જે મુજબ આગામી ટૂંક સમયમાં વિશ્વ ફલક પર નિકાસ કરવાની તેમણે નેમ વ્યક્ત કરી હતી। આ પ્રસંગે સ્વાગત પ્રવચન નિવાસી અધિક કલેક્ટર NR ધાંધલે કરી હતી તથા આભાર વિધિ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના આસિસ્ટન્ટ કમિશનર JB દવેએ કરી હતી। આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે માસ્ટર ટ્રેનરને નિમણૂક પત્રો તથા સંસ્થાના 5 સભ્યોને આયુષ્યમાન કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું તથા ભરૂચ સુજની ઉત્પાદન અને વેચાણ સહકારી મંડળી લિમિટેડ ભરૂચના નોંધણી પ્રમાણપત્ર મંડળીના પ્રમુખ રિઝવાના જમીનદારને એનાયત કર્યું હતું। આ પ્રસંગે જિલ્લા અગ્રણી મારુતિસિંહ અટોદરિયા, બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશભાઈ મિસ્ત્રી તથા જિલ્લા વહીવટીતંત્રના અમલીકરણ અધિકારીઓ તથા મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત ભરૂચમાં રેવા રોશની પ્રોજેક્ટ અંતર્ગત આ વર્ષો જૂની આપણી જે ઓળખ છે ભરૂચની, જેના કારણે ભરૂચને પ્રતિષ્ઠા મળી છે, કારીગરોના હાથથી વણાયેલી આપણી આ સુજની, એને હવે ગુજરાત નહીં દેશમાં અને વિશ્વમાં ફરીથી સ્થાન મળે એ માટે મને જિલ્લા કલેક્ટર શ્રી તુષાર સુમેરા સાહેબના નેતૃત્વમાં માર્ગદર્શનમાં ઉદ્યોગ સાહસિકોના સથવારે મદદ લઈને અને અનેક લોકોને ટ્રેનિંગ આપીને આની સાથે જોડાયેલી જે જુદી જુદી બનાવટો છે એને પ્રોત્સાહન આપીને આજે આ કાર્યક્રમનું ઓપનિંગ થઈ રહ્યું છે। પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનું પણ કહેવું છે આત્મનિર્ભર ભારત, વોકલ ફોર લોકલ, આ બધી જ બાબતોને સાર્થક કરતો આ પ્રોજેક્ટ, કે મને વિશ્વાસ છે કે આવનારા દિવસોમાં અનેક લોકોને રોજગારી મળશે આના કારણે, અને ભરૂચની આ જે ઓળખ છે એને ફરીથી પ્રસ્થાપિત કરવા માટે આપણને આ પ્રોજેક્ટ એ ખૂબ જ ઉપયોગી થશે એવો મને વિશ્વાસ છે। આ સમયે હું
આપણા જિલ્લાના વહીવટી તંત્રના વડા તરીકે મને કલેક્ટરશ્રીને અભિનંદન આપું. સીએસઆર અંતર્ગત દીપક ફાઉન્ડેશનના સહયોગ અને સુજનીવાલા પરિવારના સહયોગથી આ એક રોશની પ્રોજેક્ટ હાથમાં ધરવામાં આવ્યો છે. અને ભરૂચની સુજની એ એક જૂની આર્ટ છે અને જેની વિશ્વભરમાં એની પ્રશંસા થયેલી છે, પણ લુપ્ત હવે થઈ રહી છે કેમ કે પરિવારો એટલા કામ કરી નથી રહ્યા આની ઉપર. હવે એને રિવાઈવ કરવા માટે આ એક ટ્રેનિંગ સેન્ટર બનાવવામાં આવ્યું છે. એ જણાવતા અમને ગર્વ થાય કે 40 વર્ષના લાંબા અંતરાય પછી એક આખી નવી લૂમ અહીંયા ઊભી થઈ અને હવે લોકોને આનાથી ટ્રેનિંગ આપી, એક કોઓપરેટિવ બનાવી અને હેન્ડલૂમનો ટેગ આપી, જીઆઈ ટેગ માટે એપ્લાય કરાવી અને રોશની પ્રોજેક્ટ હેઠળ આને માર્કેટ પણ આપી અને આ સુજનીને રિવાઈવ કરી અને ભરૂચનું નામ વિશ્વ ફલકમાં ફરીથી સુજનીના એક સેન્ટર તરીકે પાછું ઊભું થાય એવો આ એક પ્રયત્ન છે. ભરૂચે અનેકવિધ જેના ગર્વ લઈ શકાય એવી બાબતો ભરૂચમાં છે. આપણા હેરિટેજથી લઈ, આપણું કલ્ચરથી લઈને, આપણા ઇતિહાસથી લઈને આ સુજની ઇઝ પાર્ટ ઓફ અવર કલ્ચર, અવર હેરિટેજ. અને એ આજે રિવાઈવ થઈ રહી છે એનો અમને ખૂબ ખૂબ ગર્વ છે. અને અમે એવી આશા રાખીએ છીએ કે 2-3 વર્ષના ટૂંકા અંતરાયમાં સુજની એ સ્ટેજ ઉપર આપણે લઈને આવીએ કે જ્યારે જે પહેલાંના સમયમાં એક્સપોર્ટ થતું હતું એવા લેવલે જાય. થેન્ક યુ. કાળઝાળ ગરમીના વાતાવરણ વચ્ચે અને સાથે જ વરસાદ છાયા વાતાવરણમાં બફારાના અનુભવ વચ્ચે ભરૂચ જિલ્લાના કુલ 38,601 વિદ્યાર્થીઓ તારીખ 14 થી ધોરણ 10 અને 12 નો પરીક્ષા આપશે. ધોરણ 10 અને 12ની પરીક્ષા માટે વિદ્યાર્થીઓ આખું વર્ષ મહેનત કરતા હોય છે અને સાથે સાથે વાલીઓ પણ મહેનત કરતા હોય છે, ત્યારે ધોરણ 10 અને 12ની પરીક્ષા વાલી અને વિદ્યાર્થીઓ માટે એક સમાન મહત્વની છે. સોમવારના દિવસે ભરૂચ જિલ્લામાં વિદ્યાર્થીઓએ પોતાની બેઠક વ્યવસ્થા નિહાળી હતી, જેથી આવતીકાલે પરીક્ષાના પ્રથમ દિવસે બેઠક નંબર શોધવામાં ટાઈમ ન બગડે. વિદ્યાર્થીઓ સાથે વાલીઓ પણ કેન્દ્ર પર આવ્યા હતા. વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે અમને અભ્યાસ કરવા માટે પૂરતો સમય મળ્યો છે, એટલું જ નહીં પરંતુ જે તે શાળાના શિક્ષકોએ પણ વિદ્યાર્થીઓ માટે સારી મહેનત કરી હોવાનું જણાવ્યું હતું. ધોરણ 10માં ખાસ કરીને અંકલેશ્વર અને ભરૂચ એવા બે ઝોનમાં વિભાજન કરવામાં આવેલું છે, જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું એક ઝોન તૈયાર કરવામાં આવેલું છે જે કોન્વેન્ટ ખાતે છે. ઓલરેડી વિદ્યાર્થીઓને અમે તણાવમુક્ત પરીક્ષા આપી શકે, મૂંઝવણરહિત પરીક્ષા આપી શકે, શાંતિમય માહોલમાં પરીક્ષા આપી શકે એના માટે આત્મવિશ્વાસ હેલ્પલાઇન અમે શરૂ કરવામાં આવી છે. એમાં મારા 16 જેટલા તજજ્ઞશ્રીઓ ઓલરેડી એમાં સેવા આપી રહ્યા છે, સારો પ્રતિસાદ પણ મળી રહ્યો છે. બીજું, પરીક્ષા કેન્દ્ર ઉપર કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થાય એના માટે માન્ય કલેક્ટરશ્રી દ્વારા પણ 60 જેટલા વર્ગ 1 અને વર્ગ 2ના અધિકારીઓને નિમણૂક આપવામાં આવેલી છે. સાથે સાથે પરીક્ષા કેન્દ્ર ઉપર અને પરીક્ષાની આજુબાજુ 100 મીટરની ત્રિજ્યામાં RCPCR એક્ટ 144નું જે જાહેરનામું છે એ માન્ય કલેક્ટરશ્રી દ્વારા એ જાહેરનામું પણ પ્રસિદ્ધ કરવામાં આવેલું છે અને એમનું પણ ચુસ્તપણે પાલન કરવામાં આવશે. મારે ખાસ કરીને વિદ્યાર્થીઓને ખાસ એ અપીલ છે કે સમયસર 1 કલાક પહેલાં તમે જે તે બિલ્ડિંગ ઉપર, પરીક્ષા કેન્દ્ર ઉપર પહોંચી જવાનું છે. ખાસ આપની જે હોલ ટિકિટ છે એ સાથે રાખવાનું છે. ગેરરીતિનું કોઈપણ સાહિત્ય, મોબાઈલ કે અન્ય ડિવાઇસ જે છે એની ઉપર સંપૂર્ણ પ્રતિબંધ છે. સરકારમાં એના માટેની ખૂબ કડક જોગવાઈ પણ કરવામાં આવેલી છે. એટલે આપ સૌને મારે નમ્ર અપીલ પણ છે કે આ પ્રકારનું ગેરરીતિનું જે સાહિત્ય એ સાથે રાખવાનું નથી અને તંદુરસ્ત રીતે શાંતિમય માહોલમાં આપ પરીક્ષા આપશો એવી આપ સૌને શુભેચ્છા છે. ભરૂચ જિલ્લાના ઝઘડિયા ખાતેની જીઆઈડીસીમાં ટેન્કરમાંથી કેમિકલ છૂટતા 3 ઇસમોને ઝઘડિયા જીઆઈડીસી પોલીસે ઝડપી લીધા હતા. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ ઝઘડિયા જીઆઈડીસી પોલીસને ઝઘડિયા જીઆઈડીસી વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે જીઆઈડીસીમાં કેટલાક અલગ અલગ ટ્રાન્સપોર્ટના ટેન્કરના ડ્રાઈવરો કેટલાક ટેન્કરમાં કંપની તરફથી લગાવેલ સીલ તોડીને વિવિધ પ્રકારના પ્રવાહી પ્લાસ્ટિકના કેરબામાં ભરે છે. પોલીસે આ સંદર્ભે તપાસ કરતા જીઆઈડીસીમાં આવેલ ઇવોનિક હુબર કંપની સામે આવેલ આરતી કંપનીના પાર્કિંગમાં ટેન્કરનું કંપનીનું સીલ તોડીને તેમાંથી એક ટેમ્પામાં રાખેલ પ્લાસ્ટિકના બેરલોમાં ભરીને 830 કિલો જેટલું રૂપિયા 98,700
770 કિંમતનું કેમિકલ સગેવગે કરતા 3 ઇસમોને ઝડપી લીધા હતા. પોલીસે આ ગુના અંતર્ગત અનિલ લાલચંદ વર્મા રહેવાસી ઉત્તર પ્રદેશ તેમજ પ્રકાશ ભેરુલાલ ખટીક અને જગદીશચંદ્ર ખટીક બંને હાલ રહેવાસી કિમ ચોકડી જિલ્લો સુરત અને મૂળ રહેવાસી રાજસ્થાનના ટેન્કરો અને ટેમ્પા સહિત કુલ રૂપિયા 58,79,010 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. જ્યારે અન્ય એક ટેન્કર ચાલકને વોન્ટેડ જાહેર કર્યો હતો. આ કેમિકલ ગાંધીધામ કંડલા ખાતેથી ટેન્કરમાં ભરીને ઝઘડિયા જીઆઈડીસીની લેન્સેક્સ ઇન્ડિયા નામની કંપનીમાં ખાલી કરવા લાવવામાં આવ્યું હતું. ઝઘડિયા જીઆઈડીસી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન આ કેમિકલ ચોરીનું કૌભાંડ ઝડપી પાડ્યું હતું. અંગલેશ્વરના માર્કંડેશ્વર મંદિર ખાતે અંબાજી મંદિરમાં મોહન થાળની પ્રસાદીના વિવાદને લઈ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ દ્વારા માર્કંડેશ્વર મંદિર ખાતે મોહન થાળ પ્રસાદીનું વિતરણ કરી વિરોધ નોંધાવ્યો હતો. અંબાજીના મોહન થાળના પ્રસાદને લઈને દિવસે ને દિવસે વિવાદ વકરી રહ્યો છે, જેની અસર અંકલેશ્વરમાં પણ જોવા મળી હતી. ગુજરાતમાં શક્તિપીઠ અંબાજીના મોહન થાળ પ્રસાદને બંધ કરવાનો વિરોધ વચ્ચે અંકલેશ્વરના ધાર્મિક આગેવાનો પણ મેદાને ઉતર્યા છે. મંદિરના સંચાલકો દ્વારા મંદિરની આગવી ઓળખ સમાન મોહન થાળનો પ્રસાદ બંધ કરીને ચીકીનો પ્રસાદ આપવાની શરૂઆત કરવામાં આવી છે, જેના કારણે ભક્તોમાં નારાજગીની લાગણી ફેલાઈ જવા પામી છે. ત્યારે રાજ્યના ઠેર ઠેર મંદિરો અને ધાર્મિક આગેવાનોએ આ બાબતે વિરોધ નોંધાવ્યો છે. સદીઓથી મોહન થાળનો ભોગ અંબાજીને ધરાવવાની પરંપરા રહી છે, જેમાં કોઈ ફેરફાર નથી કરવામાં આવ્યો. ત્યારે આ બદલાવથી રાજકારણમાં પણ ગરમાવો જોવા મળી રહ્યો છે. તો રાજ્યના વિવિધ મંદિરોમાં પણ આ વિવાદની અસર જોવા મળી. ત્યારે અંકલેશ્વરના માર્કંડેશ્વર મંદિર ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળના ધાર્મિક આગેવાનો દ્વારા માતાજીની આરતી કરી પ્રસાદ રૂપે ભાવિ ભક્તોને મોહન થાળનું વિતરણ કરી વિરોધ નોંધાવ્યો હતો. આ વિવાદનું વહેલી તકે નિરાકરણ નહીં આવે તો વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. 51 શક્તિપીઠોમાંના એક અંબાજી માતા મંદિર, જે હિન્દુ સમાજનો એક લાગણી ત્યાં એની સાથે જોડાયેલી છે અને વર્ષોથી ત્યાં મોહન થાળના સ્વરૂપમાં પ્રસાદનું વિતરણ થતા આવેલ છે, એની જગ્યાએ સરકારશ્રીએ જે ચીકીનો પ્રસાદનું વિતરણ કરવાનો નિર્ણય લીધું છે, એનો હિન્દુ સમાજ, સનાતની સમાજ, દરેક સાધુ સંતો, અર્ચક પૂજારીઓ એનો સખત વિરોધ કરે છે અને એના અનુસંધાને આજે ગુજરાતભરના દરેક માતાજીના મંદિરો ઉપર વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળના કાર્યકર્તાઓ દ્વારા મહાઆરતીનું આયોજન કરેલ છે અને મોહન થાળનું પ્રસાદનું વિતરણ કરી સરકારશ્રી પાસે માગણી કરી રહ્યા છે કે ફરીથી અંબાજી માતા મંદિરે પરંપરાગત મોહન થાળ પ્રસાદનું વિતરણ શરૂ કરવામાં આવે અને હિન્દુ સમાજની લાગણીને માન આપવામાં આવે. જો આવું કરવામાં નહીં આવશે તો હિન્દુ સમાજ, વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ ઉગ્ર આંદોલન પણ ભવિષ્યમાં કરશે, જેની સરકારશ્રીએ ગંભીર નોંધ લે. જય શ્રી રામ. પરંપરાગત જે મોહન થાળ આપવામાં આવતો હતો તે ફરીથી શરૂ કરવામાં આવે તેના માટે વિશ્વ બજરંગદળ દ્વારા તેનો વિરોધ માટે ગુજરાતના દરેક મંદિરોમાં મહાઆરતી કરીને મોહન થાળનો ફરીથી વિતરણ કરવામાં આવે છે. અને જો ફરીથી અંબાજી માતાજીના મંદિરમાં મોહન થાળનું વિતરણ કરવામાં ન આવે તો સનાતન ધર્મ દ્વારા તેનો ફરી ઉગ્ર આંદોલન કરવામાં આવશે. અંકલેશ્વરના બીઆરસી ભવનનો રૂપિયા 3.37 લાખનો વેરો બાકી હતા. પાલિકાએ કચેરીને સીલ કરી હતી. એક તબક્કે લેખિત બાંહેધરી અપાતા પાલિકા સરકારી કામકાજ માટે સીલ કામચલાઉ ખોલ્યું હતું. અંકલેશ્વર નગર દ્વારા હાલ નગરમાં બાકી પડતા વેરા માટે કડકાઈ અપનાવી રહ્યું છે. રોજેરોજ જળ કનેક્શન તેમજ મિલકત સીલ કરી રહ્યા છે. રવિવારના રોજ પણ વેરા વસૂલાત કરાઈ રહી છે. ત્યારે અંકલેશ્વર રેલવે સ્ટેશન સામે આવેલ જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગ કચેરી પાછળ અંકલેશ્વર તાલુકા બીઆરસી ભવન આવેલ છે, જ્યાં છેલ્લા 10 વર્ષ ઉપરાંતનો અંદાજિત પાલિકાનો વેરો બાકી હતો, જે અંગે પાલિકા દ્વારા વારંવાર લેખિત અને મૌખિક જાણ કરવા છતાં બીઆરસી ભવનના સંચાલકો દ્વારા યોગ્ય પ્રત્યુત્તર ના આપતા અંતે રવિવારના રોજ પાલિકાની વેરા વસૂલાત ટીમ દ્વારા બાકી પડતા 3.37 લાખ રૂપિયાના વેરા માટે કચેરીના મુખ્ય ગેટ પર સીલ મારી દીધું હતું અને નોટિસ ચોંટાડી દીધી હતી, જેને લઈ બીઆરસી ભવન ખાતે બીઆરસી કોઓર્ડિનેટર વિજયભાઈ પટેલને આ અંગે પૂછતા તેઓએ ઉદ્ધત જવાબ આપતા સરકારી કચેરી છે, સરકારી કાર્યવાહી છે, તેમાં દખલગીરી ન કરવા જેવા ઉદ્ધત જવાબ આપ્યા હતા અને વેરો નહીં ભરપાઈ કરવાનો પરિપત્ર હોવાનો હવાલો આપ્યો હતો. જો કે સોમવારના રોજ પાલિકા કચેરી કાર્યરત થતાં જ બીઆરસી કોઓર્ડિનેટર વિજયભાઈ પટેલે પાલિકા કચેરી ખાતે દોડી ગયા.
ગયા હતા અને લેખિત તેમજ મૌખિક 31 માર્ચ સુધી વેરો ભરપાઈ કરવા અંગેની બહેદરી આપતા અંતે સરકારી પત્રવ્યવહાર અને કામગીરીને લઈ હાલ સીલ ખોલવામાં આવ્યું હોવાનું ચીફ ઓફિસર કેશવ કોલડિયાએ વાતચીતમાં જણાવ્યું. અંગ્લેશ્વરના કાપોદ્રા ગામ સ્થિત ઝકરિયા પાર્ક ખાતે તસ્કરોએ હાથફેરો કરી ગયા હતા. તસ્કરો ઘરમાંથી રોકડા સહિતના સોના ચાંદીના દાગીના સહિત માલમત્તાની ચોરી કરી ગયા હતા. અંકલેશ્વર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધ્યો હતો. અંકલેશ્વર તાલુકામાં પુનઃ તસ્કરો સક્રિય બન્યા છે. કાપોદ્રા ગામના ઝકરિયા પાર્ક ખાતે ગત રાત્રિના તસ્કરો ત્રાટક્યા હતા. ઝકરિયા પાર્ક ખાતે રહેતા આરિફ ઇસ્માઇલભાઈ સોલંકીના મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ ઘરમાં પ્રવેશ કરી ઘરમાં રહેલા કબાટમાંથી રોકડા ₹55,000 તેમજ અંદર રહેલા સોના ચાંદીના દાગીનાની ચોરી કરી હતી. એટલું જ નહીં, તસ્કરોએ બાળકીના ગુલ્લકની પણ તસ્કરી કરી ફરાર થઈ ગયા હતા. વહેલી સવારે આરિફ ઇસ્માઇલભાઈ ઘર પર આવતા ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું. ઘટના અંગે અંકલેશ્વર તાલુકા પોલીસ મથકમાં ચોરીની જાણ કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મકાન માલિકની ફરિયાદના આધારે ગુનો નોંધીને ફિંગરપ્રિન્ટ એક્સપર્ટ, ડોગ સ્ક્વોડ અને FSLની મદદથી વધુ તપાસ શરૂ કરી હતી. મારા ઘરે કાલે રાત્રે ચોરી થઈ, એમાં રોકડ રકમ હતી ₹55,000 અને મારી વાઇફના ઘરેણા હતા, સોનાના કાનના અને પાયલ હતી અને મારી છોકરીનો ગલ્લો હતો. સિલાઈ મશીન સિલાઈ કરીને પૈસા ભેગા કરતી હતી, એનો એક ગલ્લો હતો, તે બી ચોરી થઈ ગઈ. તમે જાણ ક્યારે થઈ? અમને જાણ સવારે મોર્નિંગમાં, હું સવારે 5 વાગે અહીંયા ઘડી આવ્યો હતો, જોયું તો તાળું તોડેલું હતું. તમે એના વિશે પોલીસને જાણ કરી છે? મેં એને વિશે મેં તાત્કાલિક પોલીસ સ્ટેશનમાં જઈ અને જાણ કરી, ત્યાર પછી પોલીસ લોકો ઇન્કવાયરી કરવા માટે ઘરે આવ્યા. યુનાઇટેડ સ્પોર્ટ્સ એસોસિએશન આયોજિત સુરતી સુન્ની મુસ્લિમ વોરા પ્રીમિયર લીગ સીઝન 3 નો ફાઇનલ મેચ યોજાઈ હતી, જેમાં TNB બ્રધર્સ નો વિજય થયો હતો. યુનાઇટેડ સ્પોર્ટ્સ એસોસિએશન આયોજિત સુરતી સુન્ની મુસ્લિમ વોરા પ્રીમિયર લીગ સીઝન 3 માં કુલ 12 ટીમે ભાગ લીધો હતો. 1 મહિના સુધી ચાલેલી ટુર્નામેન્ટમાં ફાઇનલ સાથે 38 મેચ યોજાઈ હતી. અંકલેશ્વર અને માંગરોળ તાલુકાના 3 ક્રિકેટ ગ્રાઉન્ડમાં આ ટુર્નામેન્ટની મેચ યોજાઈ હતી. ગતરોજ પીપલોડ ખાતે ફાઇનલ મેચ યોજાઈ હતી, જેમાં ફાઇનલમાં અંકલેશ્વર સંજાલી ITV 11 અને TNB બ્રધર્સ વસરાવી વચ્ચે યોજાઈ હતી, જેમાં ITV સંજાલીએ ટોસ જીતીને ફિલ્ડિંગ ની પસંદગી કરી હતી. પ્રથમ દાવ લેતા TNB બ્રધર્સ વસરાવી 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવી 153 રન કર્યા હતા, જેમાં અમીન મુલ્લા 27 બોલમાં 43 રન અને અશરફ દાઉદ 31 બોલમાં 42 રન થયા હતા. ITV સંજાલી તરફથી કેપ્ટન સફાકત ભયાત અને સાબિર ભુલાએ 2-2 વિકેટ ઝડપી હતી. 153 રનનો પીછો કરવા મેદાનમાં ઉતરેલ ITV સંજાલીએ 20 ઓવરમાં 8 વિકેટે 142 રન કર્યા હતા અને 11 રને અંતે TNB બ્રધર્સ વસરાવીનો વિજય થયો હતો. મેચમાં અફઝલ સાલે 35 બોલમાં 29 રન અને કેપ્ટન સફાકત ભૈયાતે 17 બોલમાં 23 રન કર્યા હતા. ટુર્નામેન્ટના અંતે વિજેતા અને રનરઅપ ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. લુથરા ગ્રુપ, RSPL, પોલીફિલ્ડ, ITV સંજાલી, ઉમર ટૂર્સ ટ્રાવેલ્સ, તમન્ના ગ્રુપ ઓફ કંપનીઝ કોસાડીએ મુખ્ય સ્પોન્સર તરીકે રહ્યા હતા. જે સ્પોન્સર એવા RSPLના આકાશ મોદી, ટડકેશ્વરના ઇલિયાસભાઈ બના, સરપંચ યુનુસ મહિડા તથા અન્ય મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. અસલામ આલેકુમ, ગુડ ઇવનિંગ એવરીવન. અલ્હમદુલિલ્લાહ, ઘણા દિવસથી જેનો આપણને ઇંતજાર હતો સુરતી સુન્ની મુસ્લિમ વોહરા પ્રીમિયર લીગ સીઝન 3 નો, એની આજે આ ફાઇનલ ચાલી રહી છે. આપણી સમાજની વોહરા પ્રીમિયર લીગની આ સીઝન 3 છે અને કુલ 12 ટીમોએ ભાગ લીધો હતો, એમાં અલ્હમ્દુલિલ્લા આજે ફાઇનલનો દિવસ છે. TNB બ્રધર્સ વસરાવી અને ITV સંજાલી વચ્ચે આ ફાઇનલ મેચ રમાઈ રહી છે ને અમારા સમાજના અગ્રણીઓનો બી અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ અને જેટલા પણ સ્પોન્સર છે, લુથરા ગ્રુપ, RSPL, તમન્ના કોસાડી, ઉમર ટૂર એન્ડ ટ્રાવેલ્સ, ITV સંજાલી અને પ્રોલાઈફ, આ બધાનો પણ અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. યુનાઇટેડ સ્પોર્ટ્સ એસોસિએશન આયોજિત સુરતી સુન્ની વોહરા મુસ્લિમ પ્રીમિયર લીગ, એટલે કે VPL, વોહરા પ્રીમિયર લીગ. આ લીગ જે છે એ તાપી અને નર્મદા નદીના વચ્ચે જે વોહરા સમાજના પ્લેયરો છે એને ભેગા કરીને રમાવવામાં આવનાર આ લીગ છે, આ ટુર્નામેન્ટ છે. છેલ્લા 3 વર્ષથી લગાતાર સક્સેસફુલ ટુર્નામેન્ટ, એટલે ક્રિકેટની ભાષામાં કહીશ કે આ હેટ્રિક થઈ રહી છે અને
आ त्रीजा वर्षनी फाइनल आज जयरे रमाई रही है तरह समस्त वोहरा समाज में अमने जे पाचड़ दिवस में चालू सीजन दरमियान जो प्रतिसद मब्यो है ये बदल अमे समाज खूब खूब आभारी छे। खास कर अमरा जे स्पोन्सर है लुथरा ग्रुप ऑफ कंपनीज RSPL ITV सिंजाली प्रोलाइफ अने उमर टूर्स एंड ट्रावेल्स अने तमन्ना बॉर्न टू फ्लाय कोसाड़ी आ अमरा स्पोन्सरो जेना थकी अमरु आ काम आसान थयुं छे एटले अमे सौना खूब खूब आभारी छे अने भविष्य में समाजना माटे वधु कंईक सारुं थाय एना माटे अमे प्रतिबद्ध छे। भरूचमां सस्तु सोनू आपवानी लालच आपीने नकली सोनू आपती गेंगना चार आरोपीઓને ભરૂચ SOG પોલીસે ઝડપી પાડ્યા હતા। આ અંગે વિગતે જોતા ભરૂચ જિલ્લા પોલીસ વડા ડોક્ટર લીના પાટીલના માર્ગદર્શન હેઠળ SOG પોલીસના PI AA ચૌધરીએ પોતાની ટીમને સક્રિય કરતા PSI AV સિયાડિયા તથા PSI RS ચાવડાએ તેમના સ્ટાફ સાથે બંદોબસ્તમાં હતા તે વખતે ખાનગી રાહે બાતમી મળી હતી કે એક સફેદ કલરની સ્વિફ્ટ ગાડીમાં 4 ઈસમો સોનાની બિસ્કિટ લઈ વેચવા માટે આવી રહ્યા છે અને આ સોનાની બિસ્કિટ દ્વારા જાહેર જનતા સાથે છેતરપિંડી કરવાના હેતુ સાથે 4 વ્યક્તિઓની ટોળકી શેરપુરા વિસ્તારમાં ફરી રહી છે। આવી બાતમીના આધારે SOG પોલીસના પોલીસ કર્મચારીઓએ વોચ ગોઠવી હતી તેવામાં શેરપુરા બાયપાસ પાસે આવેલ જમજમ એપાર્ટમેન્ટ પાસે બાતમી મુજબની સફેદ સ્વિફ્ટ કાર આવતા તેને રોકી કારનું ચેકિંગ કરવામાં આવ્યું હતું। તેમાં 4 ઈસમો જણાયા હતા, જે ઈસમો પૈકી ઇબ્રાહીમ શાહ જુસફ શાહ શેખની ઝડતી દરમિયાન પેન્ટના ખિસ્સામાંથી લાલ કાપડની થેલીમાં સોના જેવા ધાતુના 2 બિસ્કિટ મળી આવ્યા હતા, તેમજ બીજા ઈસમ રઝાક અલાના સોઢાની ઝડતી કરતા પેન્ટના ખિસ્સામાંથી લાલ કાપડની થેલીમાં 2 સોના જેવા ધાતુના બિસ્કિટ મળ્યા હતા। આ બિસ્કિટના બિલ કે આધાર પુરાવા બાબતે પૂછતાછ કરતા સંતોષકારક જવાબ નહીં આપતા સોના જેવી ધાતુના બિસ્કિટ જ્વેલર્સ પાસે ચેક કરાવતા 4 બિસ્કિટ પૈકી 2 બિસ્કિટ સોનાના તથા 2 બિસ્કિટ નકલી હોવાનું જણાયું હતું। જે બિસ્કિટો આ ઈસમોએ ચોરી કે છળકપટથી મેળવ્યા હોવાનું જણાતા બિસ્કિટ કબજે કરવામાં આવ્યા હતા, તેમજ ઈસમોની અટક કરવામાં આવી હતી। આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તે માટે બી ડિવિઝન પોલીસ સ્ટેશને સોંપવામાં આવ્યા છે। આગળની તપાસ SOG PSI RS ચાવડા કરી રહ્યા છે। ઝડપાયેલા મુદ્દામાલમાં 2 બિસ્કિટ અસલ સોનાના 24 કેરેટના વજન 200 ગ્રામ કિંમત રૂપિયા 1,40,000, 2 બિસ્કિટ ડુપ્લિકેટ વજન 134.230 ગ્રામ, મોબાઈલ ફોન નંગ 8 કિંમત રૂપિયા 1,19,000, સ્વિફ્ટ કાર કિંમત રૂપિયા 4,00,000 મળી કુલ 16,59,000 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। જ્યારે ઝડપાયેલા આરોપીઓમાં ઇબ્રાહીમ શાહ શેખ, રઝાક સોડા, અનવર ખાન પઠાન, હસન શર્મા તમામ રહેવાસી કચ્છનો સમાવેશ થાય છે। વધુ તપાસ SOG પોલીસ કરી રહી। અગ્રેસરની રાજપીપળા ચોકડી નજીક આવેલ પોદ્દાર વર્લ્ડ સ્કૂલ અને પોદ્દાર જમ્બુ કિડ્સ દ્વારા વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં વિવિધ કાર્યક્રમોની સાથે ફ્રી ગાયને કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। અંકલેશ્વરની પોદાર વર્લ્ડ સ્કૂલ અને પોદાર જમ્બો કિડ્સ દ્વારા શાળાના પટાંગણ ખાતે વિશ્વ મહિલા દિનની ઉજવણી નિમિત્તે રેમ્પ વોક, ગેમ ઝોન, ઝુમ્બા, યોગા સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। સાથે ફ્રી ગાયનેક કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ડોક્ટર પ્રીતિ રાજપૂત ઉપસ્થિત રહી ગાયનેકને લગતી સમસ્યાનું નિવારણ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં પોદાર સ્કૂલ અને જમ્બો કિડ્સના શિક્ષકો અને અંકલેશ્વર અને ભરૂચની મહિલાઓ ઉપસ્થિત રહી હતી। અંકલેશ્વરની ડિસેન્ટ હોટલ પાસે ST બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતમાં કાર ચાલકનો આપત બચાવ થયો હતો, જો કે ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી। અંકલેશ્વરની વાલિયા ચોકડી નજીક ડિસેન્ટ હોટલ સામે ST બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી। આ અકસ્માતમાં કાર ચાલકનો આબાદ બચાવ થયો હતો, જો કે કારને મોટું નુકસાન થવા પામ્યું હતું। આ અકસ્માતના પગલે ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી। આજુબાજુના વિસ્તારના લોકો દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો। બંને વાહનોને ખસેડી ટ્રાફિકને ખુલ્લો કરાયો હતો। આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી। અંકલેશ્વર GIDC માં આવેલ સરદાર પટેલ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ GIDC પોલીસ મથકની મુલાકાત લઈ માર્ગદર્શન મેળવ્યું હતું। અંકલેશ્વર GIDC ની સરદાર પટેલ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને પોલીસ મથક અંગે માહિતગાર કરવા માટે વિદ્યાર્થીઓએ GIDC પોલીસ મથકની મુલાકાત લીધી હતી, જેમાં પોલીસ મથકના પોલીસ અધિકારી લોકઅપ, પાસપોર્ટ, ક્રાઇમ શાખા સહિત અન્ય વિવિધ કામગીરીની જવાબદારીઓની માહિતી આપવામાં આવી હતી। આ પ્રસંગે GIDC પોલીસ સ્ટેશનનો સ્ટાફ તેમજ સરદાર પટેલ પ્રાથમિક શાળા સ્કૂલનો સ્ટાફ હાજર રહ્યા હતા। અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર। રોશની પ્રોજેક્ટ અંતર્ગત અનોખી CSR પહેલ, સુજની રેવા સેન્ટરનું રિબિન કાપીને ઉદ્ઘાટન કરતા ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, લુપ્ત થઈ રહેલ સુજની અદ્ભુત અને બેનમૂન હસ્તકળા ઉત્પાદનનું વણાટકામ શીખવાની અનોખી CSR પહેલ, ધોરણ 10 અને 12 ની પરીક્ષાનો થનાર પ્રારંભ, આજે વિદ્યાર્થીઓએ બેઠક નંબર અને ક્લાસ જોયો, મહાનુભાવોએ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી, અંકલેશ્વરના BRC ભવનનો 3.37 લાખ રૂપિયાનો વેરો બાકી રહેતા પાલિકાએ કચેરી સીલ કરી,
एक तबक्के वेरो नहीं भरवानो परिपत्र नी वात करता कोऑर्डिनेटर नी गुलाट लेखित पहेधरी आपता सरकारी कामकाज माटे कचेरी सील काम चलाव खोल्यू। झगड़िया जीआईडीसी में टैंकर माथी केमिकल चोरी करता त्रण इसमो झड़पाया। झगड़िया जीआईडीसी पुलिस ना पेट्रोलिंग दरमियान केमिकल चोरी झड़पाई पुलिसे 58 लाख उपरांत नो मुद्दामाल कब्जे कर्यो। अंकलेश्वर में अंबाजी मंदिर ना प्रसाद ना विवाद ने लईने विश्व हिंदू परिषद अने बजरंग दल मैदाने आव्या। मंदिर खाते कार्यकरोए आरती कर्या बाद मोहन थाळ धरावी वितरण कर्यु। तो आ हता आजना सिटी न्यूज, आवतीकाले फरी मळीशुं। नमस्कार।